ગીર સોમનાથ જિલ્લાનો મુખ્ય મથક એવો વેરાવળ શહેરમાં નગરપાલિકા દ્વારા સ્વાદપ્રિય જનતા માટે સોમનાથ ફૂડ ઝોનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ફૂડ ઝોનમાં શહેરીજનોને સાફ સુથરા વાતાવરણમાં એક જ જગ્યાએ ખાણીપીણી તમામ આઇટમો મળી રહે અને દૂર ન જવું પડે તે હેતુથી આ ફૂડ ઝોનનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તો જે માર્કેટ બનીને તૈયાર થતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સાંસદ દ્વારા લોકાર્પણ કરી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું હતું। આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ઝવેરીભાઈ ઠક્કર દ્વારા રિબિન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું અને સમગ્ર પ્રોગ્રામ દરમિયાન વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી ભાજપ શહેર પ્રમુખ દેવાભાઈ ધારેશા નગરસેવક બાદલભાઈ હુંબલ ભાજપ જિલ્લા પ્રમુખ માનસિકભાઈ પરમાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ઉપપ્રમુખ કપિલભાઈ મહેતા સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। સાથે સાથે આ ફૂડ ઝોનમાં સુંદર કુટીર સાફ સફાઈ ભર્યો માહોલ અને બેસવા માટે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ફૂડ ઝોન વેરાવળ શહેરમાં આ પ્રથમ બનાવ્યું છે ત્યારે હવે શહેરના મધ્યમાં આ ફૂડ ઝોન હોવાથી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશે। ઝુબેર કાકસિયા સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।